નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પિયુષ સોજીરા વિદ્યાભવન ઉત્તરાયણમાં પરિચયમાં સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે માં પ્રશ્ન નંબર એક અને બેની ની અને ઉદાહરણ નંબર ત્રણની ની તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો લેક્ચર તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરવાની છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ ના પ્રશ્ન નંબર એકની ની સ્વાધ્યાય પાઠ 2 નો પ્રશ્ન નંબર એક કે કેવો છે કે તમે યુક્લિડની પૂર્વધારણાને સરળતાથી સમજી શકાય તેમ કેવી રીતે લખશો કે યુક્લિડની પૂર્વધારણા હતી પાંચમી પૂર્વધારણા તેને સરળતાથી આપણે કઈ રીતે સમજી શકાય એમ લખવાનું છે તો સૌપ્રથમ તો યુક્લિડની પાંચમી પૂર્વધારણા એવી હતી કે કોઈ પણ બે રેખાઓને છેદતી એક એવી રેખા હોય કે જેનાથી બનતા અંતઃકોણનો સરવાળો બે કાઠખૂણા કરતાં ઓછો થતો હોય તો તે રેખાઓ આગળ કોઈ બિંદુમાં છેદશે છે બરાબર તો આપણે એને જ એક ગાણિતિક રીતે લખવા જઈએ તો એવી રીતે લખાય કે બે રેખાઓ છે એમ અને એન બે રેખાઓ એમ અને એન અને એને ત્રીજી રેખા એલ છે એ છેદે છે તો આપણે બે રેખાઓ લઈ લઈએ કે અહીં બે રેખાઓ છે એમ અને એન આ રેખા એમ છે આ રેખા એન છે અને એલ એને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે કે અહીં એક રેખા એલ નીકળે છે અને આ રેખા એલ એ બે ભિન્ન બિંદુઓમાં છેદે છે તો એક ચાર અંતઃકોણો મળે કે અંતઃકોણ એટલે એક ખૂણો અહીંયા પડે છે અને અહીંયા ખૂણે પડે છે એટલે કે અહીંયા સી થશે અને એક અહીંયા ખૂણો અહીંયા ખૂણે ચાર અંતઃકોણો પડે એમાંની બે જોડ બને તો અંતઃકોણ એટલે કે સી આકાર જે બને એનો સરવાળો એકસો એસી થાય બરાબર છે તો અંતઃકોણની એક બાજુ પરનો જો સરવાળો એકસો એંસી થાય તો એકબીજાને છેદે નહીં તો જો આ બેનો સરવાળો એકસો એંસી થતો હોય તો આ બે રેખાઓ સમાંતર છે રેલગાડીના પાટાની જેમ અને જો આનો સરવાળો એકસો એંસી ન થતો હોય તો કંઈક રેખાઓ આવી હોત તો આગળ જઈને બંને એક બિંદુએ શું થઈ જશે ભેગી થઈ જશે બરાબર છે તો આ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે આને આપણે ગાણિતિક રીતે લખેલી છે જો યુક્લિડની પૂર્વધારણા હતી એક શાબ્દિક રીતે હતી આ એક આપણે ગાણિતિક રીતે લખેલી છે કે એમ અને એનને રેખાયેલ ભિન્ન બિંદુઓમાં છેદે તો ચાર અંતઃકોણો મળે છે અને ચાર અંતઃકોણોમાં જો એક બાજુના અંતઃકોણનો સરવાળો એકસો એંસી થઈ જાય તો એમ અને એન એકબીજાને છેદશે નહીં આ એક એનું ગાણિતિક વિધાન પણ કહી શકાય અને તમને પરીક્ષામાં એમ પણ પૂછી શકે કે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને ગાણિતિક રીતે લખો તો આ ગાણિતિક રીતે આપણે લખી બતાવી છે ત્યારબાદ છે પ્રશ્ન નંબર બે કે શું યુક્લિડની પાંચમી પૂર્વધારણા પરથી સમાનતા રેખાનું અસ્તિત્વ નક્કી થાય છે તો યુક્લિડની પાંચમી પૂર્વધારણા હમણાં જ આપણે જોઈ ફરી એકવાર બોલું છું કે કોઈ પણ બે રેખાઓ હોય અને કોઈ એક ત્રીજી રેખા એને છેદે તો બનતા અંતઃકોણનો સરવાળો જો બે કાઠખૂણા જેટલો અથવા તો એકસો એંસી થાય તો બે રેખાઓ આગળ જઈને છેદશે નહીં અને એકસો એંસી કરતાં ઓછો થાય તો બે રેખાઓ આગળ જઈને છેદશે બરાબર છે આ યુક્લિડની પાંચમી પૂર્વધારણા છે તો જો એકસો એંસી સરવાળો થઈ જતો હોય તો રેખા સમાંતર છે એમ પણ કહી શકાય બરાબર છે તો આપણને એવું જ પૂછેલું છે કે પાંચમી પૂર્વધારણા સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી કરે છે તો કે હા યુક્લિડની પાંચમી પૂર્વધારણા સમાંતર રેખાનું અસ્તિત્વ નક્કી કરે છે કઈ રીતે કારણ કે એક એવું કહેવા માંગે છે પાંચમી પૂર્વધારણા જો બંને રેખાઓ સમાંતર હોય તો તેના અંતઃકોણનો સરવાળો કેટલો થાય એકસો એસી નહીં તો એકસો એસી થશે નહીં તો આ આપણે સ્પષ્ટ કર્યું આગળના દાખલામાં પણ બતાવ્યું હતું જો આ રીતે રેખાઓ આપેલી હોય ત્રાસી તો આ બે રેખાઓ આગળ જઈને કોઈ એક બિંદુમાં છેદ છે બરાબર છે કે આ રેખા થોડીક ક્રોસ છે તો તેનો સરવાળો પણ એકસો એંશી થતો હોય નહીં પરંતુ સમાંતર રેખાઓની જોડ યુગ્મકોણ અનુકોણ અને અંતઃકોણ ત્યારે જ મળે જ્યારે બે રેખાઓ કેવી હોય સમાંતર હોય અને એનો અભ્યાસ તમે આગળના ધોરણોમાં કરી પણ ગયા છો બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ આપણું સ્પષ્ટ પણ થઈ ગયું ત્યારબાદ ચેપ્ટરનો લાસ્ટ દાખલો ઉદાહરણ નંબર ત્રણ છે દાખલો તો નહીં પણ ખાલી સમજવા જેવો ખ્યાલ જ છે કે એવી સીધી રેખાઓની જોડનું અસ્તિત્વ છે કે જે એકબીજાની પ્રત્યેક જગ્યાએથી સમાન અંતરે હોય કે એવી બે સિદ્ધિ રેખાઓ ધારો કે આ સમાંતર રેખાઓ છે તો પ્રત્યેક જગ્યાએથી આપણે માપીએ તો સમાન અંતરે હોય બરાબર છે હા તો એવી બે સીધી રેખાઓનું અસ્તિત્વ છે અને આ અસ્તિત્વ યુક્લિડની પાંચમી પૂર્વધારણાને મળતું જ આવે છે તો મળતું જ આવે કારણ કે યુક્લિડની પાંચમી પૂર્વધારણા સમાંતર રેખાઓ માટેની જ છે અને અહીં પણ જે સીધી રેખાઓની વાત છે સમાંનાંતરે આવેલી તો સમાન અંતરે આવેલી સિદ્ધિ રેખા એટલે એ સમાંતર રેખાઓ જ કહેવાય તો આપણે એવી સીધી રેખાઓનું ધારો કે અહીં એક રેખા લઈ લઈએ એલ બરાબર છે અને બાર એક રેખા લઈ લઈએ પી બરાબર છે તો આ બે સીધી રેખાઓ છે હવે જો સમાંતર રેખા હોય તો ગમે ત્યાંથી એનું અંતર માપવામાં આવે અંતર કેવું મળે સમાન જ મળે કે આ દરેક અંતર કેવા મળશે સમાન મળશે અને આ એવું પૂછ્યું છે કે શું આ યુક્લિડની પાંચમી પૂર્વધારણાનું એક પ્રત્યક્ષ પરિણામ છે તો હા આ યુક્લિડનું હા આ યુક્લિડની એક પાંચમી પૂર્વધારણાનું પ્રત્યક્ષ પરિણામ પણ કહી શકાય પાંચમી પૂર્વધારણાનું પ્રત્યક્ષ પરિણામ પણ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને એવું પણ કહી શકાય કે આ રેખાઓ એવી સીધી રેખાઓ છે એટલે આ રેખાઓ સમાંતર પણ કહી શકાય કેવી કહી શકાય આ રેખાઓ સમાંતર છે તેમ પણ આપણે કહી શકીએ કેમ કહી શકીએ કારણ કે એવી સિદ્ધિ જ હોય કે જ્યારે તે સમાંતર હોય છે તો આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ એકબીજાને કોલોબરેટ છે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને આધારે જ છે બરોબર છે ત્રણે ત્રણમાં તમે લખાણ જોશો તો સેમ ટુ સેમ જ આવે છે યુક્લિડની પાંચમી પૂર્વધારણા લખતા જ વિધાનો છે બરાબર છે પણ આપણને આડી અવડી રીતે ફેરવી ફેરવીને પૂછેલું છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ યુક્લિડની પાંચમી પૂર્વધારણા અને તેને સમકક્ષ પ્લેફરની પૂર્વધારણા ખાસ યાદ રાખવાની છે બરાબર છે તો જ આપણે આ સમજી શકશું રકમ શું કહેવા માગે છે બરોબર વિદ્યાર્થી મિત્રો આજે ચાલતી કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગજેરા ટ્રસ્ટ દ્વારા જે ઓનલાઈન એજ્યુકેશન પ્રોવાઈડ કરવામાં આવી રહ્યું છે તો પ્રામાણિકતાથી આ એજ્યુકેશન મેળવો થેન્ક યુ